હે ગાઈસ, વેલકમ બેક ટુ માય યુટ્યુબ ચેનલ્સ. એન્ડ કેમ છો બધા? આઈ હોપ બધા મજામાં જશો. એન્ડ સવારનું મારું બધું જ મોર્નિંગ રૂટીન પતાવી એન્ડ હું અત્યારે બપોરની રસોઈ કરવા લાગી છું. કેમ કે રસોઈ કરી એન્ડ બપોરે જમવાનું બધું ફિનિશ કરી એન્ડ બપોર પછી જવાનું હોય છે રનિંગ કરવા. સો રીડિંગ ગમે એટલું થાય અત્યારે, બટ રનિંગ કરવા તો જવું જ પડે. કેમ કે આપણે પહેલાં પોલીસ એક્ઝામમાં રનિંગ ક્લિયર કરવાનું છે. એ ક્લિયર નહીં કરી શકીએ તો આગળ જઈ જ નહીં શકીએ. સો એમના માટે રનિંગ કરવા જવું ફરજિયાત છે. સો અત્યારે મારું રીડિંગ એન્ડ રનિંગ બંને જોડે જોડે ચાલી રહ્યું છે. સો ફટાફટથી આજે મારું મોર્નિંગ રૂટીન પતાવ્યું એન્ડ ત્યાર પછી મને જરા બી ટાઈમ નથી મળ્યો કે હું એક પુસ્તક હાથમાં લઈને બેસું એન્ડ થોડું રીડિંગ કરું. બટ બપોર થઈ ગયા છે, સો મેં અત્યારે કરી રહી છું બપોરની રસોઈ એન્ડ એ ફિનિશ કરીને ફટાફટથી હું નીકળી જઈશ મારા રનિંગ કરવા માટે ગ્રાઉન્ડ પર. સો ફાઇનલી આજે બપોરની રસોઈ એન્ડ બધું ફિનિશ કરી એન્ડ અત્યારે વાગી ગયા છે સાંજના 5:30 એન્ડ હું નીકળી ગઈ છું મારા ગ્રાઉન્ડ માટે. સો ફાઇનલી હું ગ્રાઉન્ડ અત્યારે પહોંચી જ ગઈ છું એન્ડ મારી ફ્રેન્ડ બી આવી રહી છે. સો બંને અમે લોકો ગ્રાઉન્ડ પર જ ભેગા થઈ જશું એન્ડ પછી સ્ટાર્ટ કરી દઈશું મારું રનિંગ વર્કઆઉટ. સો રનિંગ ફિનિશ કરીને આ હું લગાવી રહી છું 100 મીટરની સ્પ્રિન્ટ. કર સ્પીડ કર જેટલી થાય એટલી. શો તમે લોકો જોઈ શકો છો કે ગ્રાઉન્ડની અંદર અમારી જેમ જ અત્યારથી કેટલા લોકો પ્રેક્ટિસ કરી રહ્યા છે રનિંગ માટે. કર વાંધો નહીં. સ્ટાર્ટ કરી દે. હા મારો ડેટ કો યહાં હસના મનાયા. સો ઘણા લોકો કમેન્ટ્સ કરી રહ્યા હોય છે કે તમે શું વર્કઆઉટ કરો છો, કઈ રીતે રનિંગ કરો છો. સો ઓલરેડી તમે લોકો મારા વ્લોગમાં જોતા હશો, અમુક વ્લોગમાં ફૂલ એક્સરસાઇઝ લીધેલી હશે. બટ અમે આ રીતે વર્કઆઉટ એન્ડ સ્ટ્રેચિંગ વગેરે રનિંગ બધું ફોલો કરીએ છીએ.
વીકલીનું વર્કઆઉટ હોય છે એ તમે ફોલો કરશો એટલે તમારો બી ટાઈમિંગ છે એ ઘટી જશે એન્ડ તમે જેટલા ટાઈમમાં કરવા માગતા હશો એટલામાં થઈ શકશે. સો એ રીતે વર્કઆઉટ ફોલો કરો એટલે અચૂક ટાઈમિંગમાં ચેન્જીસ થશે. હે ગાઈઝ, વેલકમ બેક ટુ માય યુટ્યુબ ચેનલ્સ એન્ડ કેમ છો બધા? આઈ હોપ બધા મજામાં જશો. એન્ડ અત્યારે અમે લોકો આવી ગયા હતા એથલેટ ગ્રાઉન્ડ રનિંગ કરવા માટે એન્ડ ઓલમોસ્ટ રનિંગ થઈ ગયું છે ફિનિશ એન્ડ હવે સ્ટ્રેચિંગ જસ્ટ બાકી છે તો સ્ટ્રેચિંગ બી કરીશું હમણાં. એન્ડ તમે જોઈ શકો છો આ છે અમારો એથલેટનું ગ્રાઉન્ડ. પહેલી બાજુ તો રનિંગ વર્કઆઉટ ફિનિશ કરી એન્ડ હવે કરીશું અમે લોકો અમારું સ્ટ્રેચિંગ એન્ડ પછી કરીશું વ્લોગ આગળ કન્ટિન્યુ. બાય. એન્ડ બધું રનિંગ વર્કઆઉટ ફિનિશ કરી એન્ડ અત્યારે અમે લોકો કરી રહ્યા છીએ સ્ટ્રેચિંગ. બટ સ્ટ્રેચિંગ હું વિડીયોમાં થોડી સ્પીડ વધારી દઈશ, નહીં તો વિડીયોની લેન્થ વધી જશે, થોડો લોંગ વિડીયો થઈ જશે. સો એટલા માટે
આ તરફ તમે જોઈ શકો છો કે બોયઝ બી કેટલા છે એન્ડ એ લોકો બી અત્યારથી રનિંગ પ્રેક્ટિસ કરી રહ્યા છે. સાઈડમાં જે ગ્રુપ દેખાઈ રહ્યું છે એ સ્ટ્રેચિંગ ચાલુ છે એન્ડ ઓલરેડી આ બધા રનિંગવાળા જ છે જે અત્યારથી ભરતી માટે તૈયારી કરી રહ્યા છે. સો ઘણા લોકો તો રાહ જોઈને બેઠા હશે કે જ્યારે ભરતી બહાર પડે ત્યારે અમે લોકો તૈયારી કરીએ, બટ અત્યારથી તૈયારીમાં લાગી જાઉં. ઘણો બધો વર્ગ છે જે અત્યારથી જ તૈયારીઓ કરે છે એન્ડ હે ગાઈઝ, સો અમારું રનિંગ વર્કઆઉટ એન્ડ સ્ટ્રેચિંગ, આજનું વર્કઆઉટ બધું થઈ ગયું છે ફિનિશ એન્ડ અત્યારે અમે લોકો કરી રહ્યા છીએ ગ્રાસમાં હોક. એન્ડ અમે લોકો ગ્રાસમાં હોક કરી લે ત્યાં સુધીમાં તમારા સુંદર સુંદર હાથોથી લાઇક, કમેન્ટ, શેર, સબસ્ક્રાઈબ જલ્દીથી કરી દો. એન્ડ તમારી લાઇક કમેન્ટ મને વિડીયો અપલોડ કરવામાં મોટિવેટ કરે છે, જેમ કે મારા વિડીયો તમને લોકોને મોટિવેટ કરે છે એ રીતે. સો લાઇક, કમેન્ટ, શેર, સબસ્ક્રાઈબ કરવાનું ચૂકતા નહીં. એન્ડ પછી મળીશું આગળ બ્લોગમાં. સો રનિંગ વર્કઆઉટ બધું થઈ ગયું છે ફિનિશ એન્ડ હવે અમે લોકો નીકળશું અમારા ઘર પર. એન્ડ અત્યારે થોડું ગપસપ બી લગાવી રહ્યા છીએ, જો કે ગપસપમાં અમારું સ્ટડી રિલેટેડ જ અમે લોકો ચર્ચા કરી રહ્યા હોઈએ છીએ. આજે કેટલું રીડિંગ થયું છે, શું બાકી છે એન્ડ કાલે કેટલું ફિનિશ કરવાનું છે, આવી બધી ચર્ચાઓ અમે જ્યારે રનિંગ ફિનિશ થાય ત્યારે કરીએ છીએ. સો ફાઇનલી આજનું રનિંગ વર્કઆઉટ ફિનિશ કરી એન્ડ અમે લોકો થઈ ગયા છે ફ્રી એન્ડ હવે નીકળશું ઘર માટે. રનિંગ ફિનિશ કરી એન્ડ હું આવી ગઈ છું ડાયરેક્ટ અત્યારે રવિ પ્રકાશ સ્ટેશનરી, જેમ કે બુક સ્ટોર. મારે અમુક બુક્સ લેવાની હતી સો ફાઇનલી અત્યારે સ્ટેશનરી પરથી બુક પરચેસ કરીશ. બટ અહીંયા તો બહુ જ ભીડ છે, સો વેઇટ કરવી પડશે, ખબર નહીં ક્યારે વારો આવશે. સો અત્યારે મેં કરી રહી છું વેઇટ એન્ડ થઈ રહી છું બોરિંગ, કેમ કે ઓલરેડી લેટ થઈ ગયું છે એન્ડ વર્કઆઉટ કરીને બી થાકી ગઈ છું. સો જલ્દીથી ઘરે જવું છે. સો સો ફાઇનલી મારો વારો આવી ગયો છે એન્ડ પુસ્તકો બી થઈ ગયા છે પરચેસ. સો ફટાફટથી કરાવીશ હવે હું બિલિંગ એન્ડ પછી નીકળશું ઘર માટે. એન્ડ અત્યારે હું ઘરે આવીને બેસી ગઈ છું જમવા. આજનો વિડીયો હું અહીંયા જ કરીશ સમાપ્ત અને જલ્દી મળીશું મારા કાલે બ્લોગ સાથે. ત્યાં સુધી બધાનો ગુડ નાઇટ.